અરવલ્લી જિલ્લાના મોડાસાની કેએનસા મોડાસા હાઈસ્કૂલના 8 કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ અને કોરોનાના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, સાથે જે સરસ્વતીનું ધામ એવા શૈક્ષણિક સંકુલોમાં પણ કોરોનાએ જમાવટ કરી હોય એમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે મોડાસાની કેએનસા મોડાસા હાઈસ્કૂલના આચાર્ય, 2 ક્લાર્ક, શિક્ષક સહિત અન્ય 4 સેવકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાથે ફરજ નિભાવતા તમામ શિક્ષક કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। સાથે જ ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે કે નહીં તેની સતર્કતાના ભાગરૂપે મોડાસા કેળવણી મંડળ સંચાલિત મોડાસા હાઈસ્કૂલ, સર્વોદય હાઈસ્કૂલ, કલરવ સ્કૂલ અને બી કન્નાઈના શિક્ષકોનો રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં રાહતની વાત એ છે કે કોઈ પણ અન્ય કર્મચારી કોરોના સંક્રમિત હોવાનું સામે નથી આવ્યું। સાથે જ મંડળ દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા આજે તમામ શિક્ષકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે શાળાઓ ખુલ્યા બાદ શાળાઓમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે, સાથે જ શાળાઓમાં વધતા કોરોના સંક્રમણને લઈ વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે ડિજિટલ ગુજરાત સરકાર બાળકો માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરે તેવી વાલીઓની માંગ છે। અમિત ઉપાધ્યાય, ZSTV, મોડાસા।